वडोदरा कॉर्पोरेशननी सामान्य सभानुं जीवंत प्रसारण करवा बाबते पूर्व विपक्षी नेताए म्युनिसिपल कमिश्नरने सूचन कर्युं छे। अत्रे उल्लेखनीय छे के हाईकोर्टनुं जीवंत प्रसारण थई रह्युं छे। कॉर्पोरेशननी क्रिकेट मेचनुं जीवंत प्रसारण थई रह्युं छे तो पछी कॉर्पोरेशननी सामान्य सभानुं जीवंत प्रसारण केम थतुं नथी, તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે। પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સુરતમાં તમામ મહાનગરપાલિકાની મેચનું આયોજન પ્રતિ વર્ષ થાય છે। ચાલુ વર્ષે તેનું સોશિયલ મીડિયામાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું છે। રાજ્યની જનતાએ ક્રિકેટ મેચને નિહાળે તે ખુશીની બાબત છે। હાઈકોર્ટમાં પણ હવે લાઈવ સિસ્ટમ આપવામાં આવી છે, જેથી લોકોમાં ન્યાય પ્રત્યે એક વિશ્વાસનો ભાર ઊભો થાય। આ કાર્યપદ્ધતિ ઘણો લાભ થઈ રહ્યો છે। જો વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા પણ જીવંત પ્રસારણ કરવામાં આવે તો સભાની વાસ્તવિકતા અને પ્રજાની સમસ્યા સુવિધાનો ચિતાર સ્પષ્ટતા સાથે નજરે ચડે તે અનિવાર્ય છે। ટેકનોલોજી આગળ વધી રહી છે તે પ્રમાણે તો લાઈવ પ્રસારણ એ લોકોએ મેયર શ્રી અને બધાએ ભેગા મળીને બધી કોર્પોરેશનને ભેગા મળીને લાઈવ ટેલિકાસ્ટ કરાવી। લાઈવ ટેલિકાસ્ટથી વડોદરા મહાનગરપાલિકા જ્યારે ક્રિકેટ રમતી હતી અને સુરત મહાનગરપાલિકા જ્યારે ક્રિકેટ રમતી હતી, લોકો એને નિહાળી શકતા હતા, જોઈ શકતા હતા। હવે જ્યારે આ ટેકનિકનો ઉપયોગ તમે ક્રિકેટમાં કરતા હોય ત્યારે આ તમામ 19 વોર્ડના 76 સભાસદો આ સભાની અંદર જ્યારે રજૂઆત કરે, પોતાના વિસ્તારની શું રજૂઆત કરી રહ્યા છે, વડોદરા શહેરમાં પાણીની તંગી છે કે નહીં, વડોદરા શહેરમાં પાણી ક્યારે આવશે, તે ડ્રેનેજો બરાબર ચાલે છે કે નહીં, વડોદરા શહેરની અંદર કેટલા કિલોમીટરની વરસાદી ગટર છે, રૂપારેલકાસ, ભૂકીકાસ, મસીહાકાસ અને વિશ્વામિત્રીમાં ડ્રેનેજનું પાણી કેમ વહે છે, રોડ રસ્તા કઈ રીતે સારા છે કે નહીં, ગાયો કઈ રીતે શિંગડા મારે છે તે અથવા કૂતરાઓ પાછળ દોડે છે તેની રજૂઆત તમામ સભાસદો પોતાના વિસ્તારની વેદના જ્યારે સભામાં રજૂ કરતા હોય અને આવા આળાવાળા વખતની અંદર વડોદરાનું ચિત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે અને કઈ રીતે આગળ વધારીશું એ તમામ બાબતોની રજૂઆત, આ વડોદરા શહેરની અંદર ટેક્સ ઓછું થશે કે નહીં અને કઈ નવી પદ્ધતિ, કયું નવું વિકાસ થઈ રહ્યું છે, એ તમામ બાબતોની રજૂઆત સભામાં જ્યારે કરતા હોય ત્યારે આવું લાઈવ પ્રસારણ હોય તેમના મત વિસ્તારના મતદાતાઓ તમામ લાઈવ જોઈ શકે અને એમને લાગે કે નહીં અમારો સભાસદ સાચી રજૂઆત કરે છે કે ખોટી રજૂઆત કરે છે તેને પણ નિહાળી શકે અને કંઈ ટકોર કરવા જેવી હોય તો તમામ જે લોકો જે આગળ પડતા લોકો છે, જે લોકો જ્ઞાની લોકો છે, જે બેઠેલા છે વડોદરા શહેરની અંદર અને વડોદરા શહેરનું સારું વિકાસ થાય એના માટે મનોમંથન કરતા હોય એ લોકો આપણને સલાહ પણ આપી શકે, એ માટે મેં આ પત્ર લખ્યો છે કે ટેકનોલોજીના જમાનામાં ટેકનોક્રેટ મેયર હોય ત્યારે ટેકનિકલ આ આગળ વધે અને લોકો જોઈ શકે, પારદર્શક વહીવટની વાત કરવું, પારદર્શક વહીવટ ચલાવવું અને પારદર્શક લોકોની વચ્ચે રહેવું, એ તમામ બાબતોનો ધ્યાન ચિતાર મેં આપ્યું છે, જેથી મને લાગે છે કે મેયરશ્રી આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને લાઈવ પ્રસારણ કરશે જેથી લોકો એને નિહાળી શકે।